गुड मॉर्निंग स्टूडेंट्स, आज हूँ तमने पशु अने मानवी वच्चेना स्वार्थ वगरना प्रेमनी वार्ता कही। वार्ता सांभळी बधाने गमे छे ने? हाँ, तो चालो बधा तैयार थई जाओ। वार्तानुं शीर्षक छे निस्वार्थ प्रेम, एटले के माणस अने पशु वच्चेनो प्रेम। तो अहींया बे मित्रो छे, वेणु अने झूमो। वेणु एक पाडानुं नाम छे अने झूमो एक व्यक्तिनું નામ છે, એટલે કે પાલતુ પ્રાણી। આપણે ઘરમાં કૂતરો પણ પાડીએ છીએ, એ આપણે એક પાલતુ પ્રાણી છે, પણ ઝૂમો છે એક પાડાને પાડ્યો છે, એનું નામ શું રાખ્યું છે? વેણુ। એ બહુ જ પાક્કા ભાઈબંધો, બંને સાથે જાય અને સાથે કામ કરતા। ઝૂમાનું ઘર નાના અમથા સાપરામાં રહે છે, એની સામે ઉટલા પર ઝૂમો સૂતો હોય છે અને હુકો પીતો હોય છે, અને સામે વેણુને બાંધેલો હોય છે। એક દિવસે ઝૂમો વેણુને કદબ ખવડાવે છે। કદબ એટલે કે એક ચારો જે પ્રાણીઓને ખવડાવવામાં આવતો હોય છે, એ ખવડાવે છે ત્યારે વેણુ એને ખાવાની ના પાડે છે, મારે નથી ખાવું, આમ કરીને ડૂકું હલાવે છે। ત્યારે ઝૂમો કહે છે, શું થયું વેણુ, કેમ નહીં ખાતો, તને બહુ લાડપ્યાર થઈ ગયો છે ને, એવું કહે છે, આમ કરીને વેણુને લાડપ્યાર કરે છે અને બાથમાં લે છે, ત્યારે વેણુ એ ચારો ખાઈ જાય છે। આપણે પણ એવું કરીએ છીએ, નાના છોકરા ના ખાય તો આપણે પણ નાના છોકરાને પ્રેમથી ખવડાવીએ તો ખાય છે, એવી જ રીતે ઝૂમો પણ વેણુને ખવડાવતો હતો। એક દિવસે ઝૂમો પરબ વેચવા માટે જાય છે, તો એની પાછળ પાછળ વેણુ પણ જાય છે। વેણુ જતાં જતાં એક ટ્રેનનો ફાટો છે, એનામાં એનો પગ ફસડાઈ જાય છે। એનો પગ કાઢવા માટે બહુ જ કોશિશ કરે છે, પણ એ પગ નીકળતો નથી। વેણુને ટ્રેનના ફાટામાં ફસાયેલો જોઈને ઝૂમો ગભરાઈ ગયો, એ પણ દોડતો ત્યાં ગયો, અને એ પણ પગ કાઢવા માટે વેણુના પગ કાઢવા માટે કોશિશ કરે છે, પણ પગ નીકળતો નથી। તો આજુબાજુના જે ગામના લોકો છે એમને કહે છે કે મારી મદદ કરો, એવી રીતે મદદ માંગે છે, પણ આ લોકો એને મદદ કરતા નથી, માણસ હોવા છતાં પણ મદદ કરતા નથી। આખરે ઝૂમો થાકી જાય છે અને વેણુના પગ કાઢતા એ થાકી જાય છે, એ વિચારે છે કે હવે જો વેણુ પણ મરી જશે તો હું પણ એની સાથે જ મરી જઈશ। તો એને બાથમાં ભરી લે છે અને રડે છે કે મારે પણ જો તારી સાથે જ મારે પણ આવવું છે, મારે તારા વગર એકલું રહેવું નથી। આમ કરીને ઝૂમો વેણુને બાથમાં ભીડી લે છે, અને એટલામાં ટ્રેન આવવાનો સમય થઈ જાય છે। ટ્રેન નજીક આવતી જાય છે અને ઝૂમો વેણુને બાથમાં ભીડીને રડતો હોય છે। નજીક ટ્રેન આવતાની સાથે જ વેણુ શું કરે છે, ઝૂમાને લાત મારીને ફેંકી દે છે અને ઝૂમાનો જીવ બચાવી લે છે, અને વેણુ મૃત્યુ પામે છે, અને વેણુના જો ટ્રેન એના પર સરખીને જતી રહે છે અને વેણુ જો એના ચૂર થઈ જાય છે। આ છે માણસ અને પશુ વચ્ચેનો પ્રેમ, એવી જ એક આપણે પાઠ છે જે લાખો વણચાર એના વિશે આપણે ભણીશું। પાઠ 4, લાખો વણજારો। લાખો કરીને એક વણજારો હતો, 65% એ સુખી હતો, પણ એકવાર એને ભીડ પડી, એ તો ગયો વાણિયાને ત્યાં। વાણિયો કહે, જોઈએ એટલા રૂપિયા લઈ જાઓ, તમારા જ છે, જોઈતી રકમ ખાતે મંડાવી લાખો ઉપડ્યો। એક લાખો કરીને એક વણજારો છે, એ 65% ખૂબ સુખી છે, પણ એકવાર એને ફીડ પડી, ઘણા પૈસાવાળા હોય તેમ છતાં પણ અમુકવાર આપણને તકલીફ પડતી હોય છે, એટલે વાણિયા પાસે જાય છે, વાણિયા પાસે ઉધાર પૈસા લે છે। વાણિયો કહે કે જોઈએ એટલા રૂપિયા લઈ જાઓ, તો વણજારો શું કરે છે, એને જેટલા પૈસા જોઈએ છે એટલા લઈને એ ચાલ્યો જાય છે। લો રામ રામ શેઠજી, મહિનો પૂરો થતાં રકમ લઈને આવી પહોંચીશ, એટલે પૈસા લે છે અને સાથે સાથે કહે છે કે લો રામજી શેઠજી, મહિનો પૂરો થાય અને તમારા હું પૈસા આપી દઈશ એમ, પણ ડાગ્યાને ત્યાં સુધી તમારી સાથે મૂકી દેવા, અમુક વસ્તુ આપણે ગીરવે મૂકીએ છીએ કે આપણે પૈસા જોઈતા હોય તો સોનું ચાંદી એવું કંઈક હોય આપણા ઘરમાં, તે આપણે સોનીને ત્યાં મૂકી આવીએ છીએ અને પૈસા લઈ આવે છે, અને જ્યારે પૈસા આપણી સાથે થાય ત્યારે એ સોનું ચાંદી આપણે જે મૂકેલું હોય એ લઈ આવે છે। એવી જ રીતે આ લાખો વણજારો શું કરે છે, એનો પાલતુ કૂતરો છે જે ઢાગ્યો એને વાણિયાને ત્યાં મૂકી આવે છે। એ શું બોલ્યા, તમારા પૈસા તો દૂધે ધોયેલા છે, કે તમારા પૈસા ચોખ્ખા છે, તમે આવું શું બોલો છો? લાખાએ ડાઘિયાને
બચકારીને સીટની પાસે રહેવા હાથને આંખથી ઇશારો કર્યો. પછી એણે તરત ડાગ્યા ઉપરથી આંખ વાળી લીધી. ડાગ્યા એ શું કર્યું, એને ડચકારે અવાજ કર્યો એટલે એને ઇશારો કરે છે, આંખના ઇશારો કરે છે કે હવે આજથી તારે અહીંયા જ રહેવાનું છે. અને ડાગ્યા ઉપરથી વણઝારો શું કરે છે, એને આંખ વાળી લે છે. પીઠ દેખાય ત્યાં સુધી એને ડાગ્યો, લાખાની પીઠ દેખાય ત્યાં સુધી એને જોઈ રહ્યો છે. એટલે કે વાણિયાને તે ત્યાં રાખીને વણઝારો ચાલ્યો જાય છે. પણ જ્યારે વણઝારો જતો હોય છે ત્યારે ડાગ્યોની પીઠ ન દેખાય ત્યાં સુધી એને જોઈ જ રહ્યો છે. પછી તો એવું બન્યું કે શેઠને ખેર એક રાતે ખાતર પડ્યું, એટલે કે એક દિવસે શેઠના વાણિયાના ઘરે શું થયું, ચોરી થઈ. ચારે કોર તપાસ ચાલી. ડાગ્યો બધાની જોડે જ હતો, થોડે આગળ જાય પાછો આવે પણ એના તરફ કોઈનું ધ્યાન ન જાય. આગળ પગેરું ન મળે એટલે કંટાળીને સૌ પાછા વળ્યા હતા. એટલે આગળ કંઈક ખબર પડે એવું નહોતું કે પૈસા મળી જાય એવું, એટલે એ બધા શું કર્યું, કંટાળીને પાછા ફરી વળ્યા હતા. ત્યાં ડાગ્યાએ વાણિયાનું ધોતિયું મોઢામાં પકડીને ખેંચવા માંડ્યું. ત્યારે ડાગ્યોએ શું કર્યું, જે વાણિયો છે એનું ધોતિયું ખેંચીને મોઢામાં પકડીને ખેંચવા માંડ્યું. એક વાળ આગળ આવીને ડાગ્યો ઊભો રહ્યો અને પગથી જમીન કોતરવા માંડ્યો. ત્યાં ખોદું તો ચોરાયેલો બધો જ માલ અકબંધ મળી આવ્યો. વાણિયાના હરખનો પાર ન રહ્યો. એને થયું કે આ ડાગ્યાને હવે વહેલો છૂટો કરીને એના ધણી ભેગો કરી દેવો જોઈએ, ધણી એટલે કે એના માલિક ભેગો કરી દેવો જોઈએ. લાખાને જે પૈસા ધીર્યા છે એથી અનેક ઘણું ડાગ્યાએ મને બચાવી આપ્યું છે, એટલે કે જે લાખોએ મારી પાસે પૈસા લીધા છે એના કરતાં ડાગ્યાએ મને એના કરતાં વધારે, અનેક ઘણું એટલે કે 2થી વધારે, એના કરતાં પણ જેટલું મેળવ્યું એના કરતાં પણ વધારે મને બચાવી આપ્યું છે. વાણિયાએ આ બધી વાત ચિઠ્ઠીમાં લખી, તે કૂતરાની કોઠે બાંધી, કોઠે એટલે કે ગળામાં બાંધી અને તેને વિદાય કર્યું. અહીં એવું બન્યું કે લાખા વણઝારાને પૈસાની છૂટ થઈ ગઈ, એટલે કે અહીં એવું બન્યું કે લાખા વણઝારાને પૈસા થઈ ગયા, એટલે એને વિચાર થયો કે મહિનો પૂરો થાય એને પૈસા આપવા જવું. એમાં મેં શું કર્યું, મહિનામાં દિવસો બાકી હોય એને પૂરા પૈસા દઈ આવું તો હું ખરો. પૈસા લઈને એ નીકળ્યો. અડધે રસ્તે આવ્યો ત્યાં સામેથી એને કંઈક કૂતરા જેવું આવતું દેખાયું. ધારીને જુએ છે એટલે એમ તાકીને જુએ છે, તો એનો વહાલો પેલો ઢગ્યો. ઢગ્યાને દોચા જોતા જ લાખાની આંખ ફરી ગઈ. અરે રામ, આ કૂતરાએ મારી શાખ ઉપર પાણી ફેરવી એ નાસી આવ્યો, હું શું બતાવીશ. ઢાગ્યો લાડથી પાસે આવવા જાય છે ત્યાં લાખાએ આંખ બતાવીને એને ફિટકાર આપ્યો અને મોં ફેરવી લીધું. એટલે વણઝારાને એવું થયું કે આ ઢાગ્યો ભાગીને આવતો રહ્યો, હવે હું વાણિયાને મોડું શું બતાવીશ, કેમ ભાગી આવ્યો હશે. એમ કરીને જે ડાગ્યો છે એના માલિકને જોયો છે એ લાડથી એને નજીક જાય છે. ત્યાં લાખાએ આંખ બતાવીને એને ફિટકાર આપ્યો અને મોં ફેરવી દીધો. ઘડીફર ડાગ્યો થંભી ગયો એટલે કે ઊભો રહ્યો. બીજી જ પડે એ તો ડુંગર તરફ દોડ્યો. ત્યાં એ અબોલ જીવ પથરા પર માથું પછાડીને મરી ગયો. એટલે બીજી થોડી વાર ઊભો રહી ગયો અને બીજી જ પડે એટલે કે તરત જ એ ડુંગર તરફ દોડતો જાય છે અને અબોલ જીવ એટલે કે પોતાનો જીવ પથરા પર માથું પછાડીને શું કરે છે, મરી જાય છે. લાખો પૈસા આપવા ગયો ત્યાં એણે શેઠ પાસેથી બધી વાત જાણી. વણઝારાના પસ્તાવાનો કંઈ પાર ન રહ્યો. ભારે હૈયું લાખો પાછો વળ્યો. જ્યાં પોતાનો વિશ્વાસુ કૂતરો માથું પછાડીને મરી ગયો હતો ત્યાં એણે એક મોટું સરોવર બંધાયું. એ સરોવરને ડાગાસર ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે આવેલું છે. હવે આપણે શબ્દ સમજૂતી જોઈએ. ભીડ પડવી એટલે કે તંગી જણાવી. ખાતે મંડાવી એટલે કે ચોપડામાં કોઈના નામનો હિસાબ નવેસરથી વધારો. પગેરું એટલે કે પગનું નિશાન. શાખ એટલે કે આબરું. શાન એટલે ગીરો અને અકબંધ એટલે હતો તેટલો જ. ફિટકાર એટલે કે ધિક્કાર અનાદાર. હવે રૂઢિ પ્રયોગ જોઈએ. આંખ વાળી લેવી, દુઃખી હૃદયે વિદાય લેવી, ખાતર પડવું, ચોરી થવી, દૂધે ધોયેલું એટલે કે વિશ્વાસ પાત્ર, આંખ ફરી જવી એટલે ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી, પાણી ફેરવવું એટલે કે આભરું કાઢવી, આંખ બતાવવી
એટલે કે ગુસ્સો પ્રગટ કરવો, ભારે હૈયે એટલે કે દુઃખી હૈયે. તો સ્વાધ્યાય આપણે નેક્સ્ટ પીરિયડમાં શીખીશું.